તારીખ 6 નવેમ્બર, આજનો દિન મહિમા, નથુરામ શર્મા. પુરુષાર્થ અને પ્રભુ કૃપાથી એક સામાન્ય શિક્ષકમાંથી સનાતન ધર્મના આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયેલા નથુરામ શર્માનો જન્મ ઈસવીસન 1858માં લીમડી પાસેના મોજીદળ ગામમાં થયો હતો. એક દિવસ બાળકને તેડીને માતા પડોશમાં એક બ્રાહ્મણને ત્યાં બેઠા હતા. ત્યાં એક સાધુ ભિક્ષા માટે આવી ચડ્યા. સાધુની નજર બાળકના પગ પર પડી એ સાથે જ એણે ભાવી ભાંખ્યું, મૈયા આ બાળક મહાત્મા થશે. માતા તો એ વિચારે ખુશખુશાલ થઈ ગઈ કે પોતાને ઘેર કોઈ પવિત્ર આત્માએ જન્મ ધારણ કર્યો છે. કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી પોરબંદર પાસેના અડવાણામાં 12 રૂપિયાના માસિક પગારે તેઓ શિક્ષક તરીકે જોડાયા. દરમિયાન કબીર સાહેબ અને દાદુજીની વાણીની તેમના પર ભારે અસર થઈ. તેમની જેમ તેઓ પણ દોહરા રચતા, ઉપરાંત અધ્યાત્મ વિદ્યાના અંગ્રેજી ગ્રંથો વાંચવા લાગ્યા. એક દિવસ નથુરામ ઘર છોડી ગિરનાર ઉપર હનુમાનધારા પાસેના એકાંત સ્થળમાં સમાધિ લગાડી દીધી. એક પખવાડિયા પછી તેઓ ઘરે પાછા ફર્યા. પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા વધુ તીવ્ર બની. 25 વર્ષની વયે એમણે ગૃહ ત્યાગ કર્યો. સિદ્ધપુર, આબુ, મથુરા અને આખરે હિમાલય પહોંચી ગયા. સમય જતા ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કરવા માટે તેઓ સોરઠમાં આવી પહોંચ્યા. દરમિયાન નથુરામ શર્માએ બિલખામાં આનંદાશ્રમ બાંધ્યો. પોતાના જીવનના લગભગ 3.5 દાયકાનો સમય આ આશ્રમમાં વિતાવ્યો. માંદગી દરમિયાન પણ દરરોજ એક દોહરો લખવાનો નિયમ તેમણે ચાલુ રાખ્યો હતો. તારીખ 6 નવેમ્બર 1931ના રોજ 73 વર્ષની ઉંમરે પાટ ઉપર બેઠા બેઠા પોતાના સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો. પરમ પદ બોધિનીના પુસ્તકમાં નથુરામ શર્મા લખે છે, એવો રે દિવસ ક્યારે આવશે, ભૂલી જઈશ હું સઘળો સંસાર, ચિત્તવૃત્તિ ચોંટી રહેશે ચિદાત્મમાં, અળગા થશે સર્વે વિષય વિકાર.